એને આપણે સુંદર રીતે જેટલો બને એટલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ દશહેરા એટલે દશ રસનું જે હરણ જે ઠાકોરજી કરે છે એ નવરસો જે શ્રી સ્વામીજીના જે છે ભાવાત્મક રીતે પણ એમાં શ્રી સ્વામીજીના જે નવરસ અને પોતાનો જે શ્રી ઠાકોરજીનો દસમો રસ એ દશ રસનું હરણ જે ઠાકોરજી કરે છે એનું નામ છે દશહરણ આ રસાત્મક અર્થ છે એટલે એક કીર્તન આવે છે પીય પ્યારી પે વિજય કરો એટલે શ્રી ઠાકોરજી શ્રી શ્રીજી પર વિજય કરે છે દાનમાં દાનમાં હાર્યા ભાવ છે એટલે ચંદ્રાવલીજી જીત્યા અને ઠાકોરજી હાર્યા પછી અંદર ઠાકોરજી જીત્યા સ્વામી આ એક પ્રકાર છે બીજો એક પ્રકાર રામાયણ સાથે એટલે વાલ્મિકી રામાયણ સાથે પણ આનો એક પ્રકાર છે રાવણના દશ જે શિર છે એ રાવણના દશ શિર એટલે માથા એને વેધ્યા પોતાના બાણથી એટલે પણ દશહરા એનો એક પ્રકાર છે તો દશહરાના જે પદો જે છે એને પણ આપણે સમજવાની નવ વિલાસના જે નવ રસો અને દસ ઉલ્લાસના ખૂબ સુંદર રસાત્મક સંબંધ છે અને એના કારણે એક પુષ્ટિ માર્ગ હીજ આપણે વિચાર અનુપમ દશમી કોન આયો એટલે શરદ ઋતુ જે હમણાં આવી વર્ષાઋતુ નું નિગમન થયું અને ઋતુ નું આગમન થયું એ શરદ ઋતુ નું આગમન જાણીને આયો દશમી એટલે દશેરાનો દિવસ આવ્યો પરમ મંગલ દિન આ દશેરાનો જે દિવસ છે એ પરમ મંગલ છે એટલે માંગલિક જે કાર્યો કરવા હોય વિજય વગેરે નું જે કાર્ય કરવા હોય તીર્થયાત્રા વગેરે જે કરવી હોય એનો પણ એક આ સમય શાસ્ત્રની અંદર પણ છે તો શાસ્ત્રમાં તે દિવસે શમી વૃક્ષનું પૂજન થાય શમી વૃક્ષની અંદર અગ્નિનો સંબંધ છે અને અગ્નિનો સંબંધ સાથે શ્રી મહાપ્રભુજીનો વૈશ્વાનરાગ્નિનો સંબંધ છે એટલે એ દિવસે આ પણ એક શાસ્ત્રનો પણ પ્રકાર દશેરાની અંદર રાખેલું છે એટલે શરદ ઋતુ શુભજાન

રોહિણીજી ને બધા બીજા બધા ગોપીજનો બધાએ ખૂબ સુંદર રીતે તૈયાર કર્યા અને તૈયાર સુંદર શીરાની પાક ધરી અને જામો વગેરે વગેરે ધર્યો ધર્યો અને સુંદર શૃંગાર ધારણ કરી હીરાના શૃંગાર ધારણ કરી અને ઘોડા પર બિરાજમાન કર્યા અને ઘોડાને પણ ખૂબ સુંદર રીતે શૃંગાર કરી અને એના પર સુંદર કલગી વગેરે એ બધું કરાવી અને પ્રભુ ત્યાં નંદાલયના પ્રાંગણ અંદર ઘોડા પર ફર્યા તો શરદ ઋતુ શુભ જાન અનુપમ દશમી કો દિન દિવસ આવ્યો પરમ મંગલ દિન આજે પરમ મંગલ દિવસ છે મંગલ નો અર્થ છે જેમાં પ્રભુ નું મંગલ થતું હોય નંદરાયજી અને યશોદાજી નું મંગલ થતું હોય બ્રજભક્તો નું મંગલ થતું હોય વ્રજ ગોપ ગોપિકાઓ મંગલ થતું હોય સમસ્ત પ્રાણી માત્રનું મંગલ થતું હોય એને મંગલ દિવસ કહેવાય એટલે આપણા ઉત્સવો જેટલા પણ છે પુષ્ટિ માર્ગીય જેટલા પણ ઉત્સવો છે બધા જ મંગલકારી ઉત્સવ કહેવાય છે એટલે આપણે વધાઈ પણ આપીએ તો મંગલમય વધાઈ કઈ આપણે કોઈને વધાઈ આપીએ કે આજે ખૂબ મંગલમય વધાઈ શરદ પૂર્ણિમાની ખૂબ ખૂબ મંગલમય વધાઈ મંગલમય આશીર્વાદ હોય મંગલમય પૂજન હોય મંગલમય દર્શન હોય મંગલમય સેવા હોય એટલા માટે સૌથી પહેલી જે સેવા ઠાકોરજીની મંગળાની જગાડવાથી લઈને મંગલા આરતી થાય એટલે પહેલી સેવા જ મંગલ છે આખી સેવાથી બધાનું મંગલ થાય અને આમ પણ આપણે કહીએ છીએ ને મંગલ મુખી સદા સુખી મંગલા નું જે પ્રભુના મુખાર વિને દર્શન કરે અને પોતાનું જે મુખ છે એના પર પ્રભુની દ્રષ્ટિ પડે એટલે પ્રભુનું પણ મંગલ થાય અને આપણું પણ મંગલ થાય એટલે અમંગલ બધા જ જેટલા છે એમાંથી આપણી નિવૃત્તિ થાય તો પરમ મંગલ દિન આજ વ્રજમે સબ મન હરખન માયોરી સબ મન એટલે વ્રજના જેટલા પણ ભગવત ભક્તો હતા વ્રજ વ્રજ ભક્તો ભક્તો ની અંદર ગોપીઓ સમસ્ત ગોપીઓ પણ આવી ગયા સમસ્ત પણ આવી ગયા એમાં ગ્વાુણ વૃદ્ધ બાલ વગેરે બધા અને જેટલા પશુ પક્ષી કીટ ભ્રમર વગેરે જે વ્રજના છે એ બધા નું મંગલ થાય એ ભાવનાથી બધા જ પ્રભુ પાસે પ્રભુના દર્શન કરવા આવ્યા એટલે દર્શન મંગલ નો આખો એક આ પ્રકાર श्री ठाकुर जी केसर सोंधो घोर जननी प्रथम लाल नवायु केसर ने सोंधो जल प्रभु ने केसर स्नान स्न करी थी लाइने सकल श्रीयंग मां प्रभु ने केसरी स्नान करा केसर जलना प्रथम लाल नवा जननी प्रथम लाल एट यशोदा जीए दिवसे શ્રી ઠાકોરજીને સ્નાન કરાવ્યું આ નંદાલયના અંતર્ગતની લીલા છે નલયના અંતરમાં આ લીલા પ્રભુએ ત્યાં પ્રગટ કરી નાના વિધ કે ભૂષણ આભરણ નાના વિધ ના ભૂષણ અને આભરણ એટલે અલગ અલગ ભૂષણ કૌસ્તુભ ભૂષણ વગેરે બધા જે પ્રભુના શ્રીમસ્તકમાં સિરપે પાગ બંધાય પછી સિરપેજ બંધાય પછી પાઘની લર ધરાય પછી શિશફૂલ ને કલગી ધરાય પાગના પેચ બંધાય પછી શ્રીકંઠની અંદર કંઠાભરણ પ્રભુ ધરે ગોપમાલા ધરે ગોપમાસુલી હમેલ હાર અને માળાને ગુંજા માળા વગેરે ધરે વગદા ધરે ઠાકોરજી અને સાથે અ તલવાર વગેરે જે શસ્ત્ર હોય એ શસ્ત્રને પણ ધારણ કરે એટલા માટે અહીંયા આજ્ઞા કરી કે નાના વિધ કે ભૂષણ આભરણ અંગ શ્રિંગ પ્રભુને એવા સુંદર રીતે એના પર જામો ધરાવ્યો એના પર પટકો બાંધ્યો શ્રીમસ્તક પર પાગ ધરી અને બધા જ પ્રકારના સુંદર શ્રીઅસ્ત ના આભૂષણ શ્રીકંઠના આભૂષણ ચરણાર્વિંદના આભૂષણ કટીના આભૂષણ વક્ષ ના આભૂષણ શ્રીમસ્ત ના આભૂષણ આ બધા સુંદર આભૂષણો બધા ધરાવ્યા આભૂષણ નો અર્થ છે ઘરેણા અંગ અંગમાં પ્રભુને ધારણ કરાવ્યો અને પાગ પિછોરા ઓર ઉપરના પાગ ધરાવી ઠાકોરજીને પિછોરા ધરાવ્યો અને એના પર ઉપરનો ધરાવ્યો ઉપરનો એટલે ખેસ જેને આપણે કહીએ છીએ

અષ્ટખામાં સૌથી મોટા કોણ સૌથી કુંબન દરદાસજી પછી કુંબનદાસજી પછી પરમાનંદાસજી ને પછી કૃષ્ણદાસજી શ્રી મહાપ્રભુજીના જે ચાર મુખ્ય જે સેવકો જે કીર્તન ભક્તિ કરતા સંકીર્તન ભક્તિ કરતા સંકીર્તન નો બહુ સુંદર અર્થ ભાગવતાર્થ પ્રકરણની અંદર શ્રી મહાપ્રભુજી આપણે પ્રકાશ નામની છે કે જેમાં પ્રભુ લીલા કરે અને લીલા જે કોઈ સમજાવે એનું નામ છે સંકીર્તન જે સમજાવે અને જે સમજે બે વાત છે જે સમજાવે એ પણ સંકીર્તન કરે છે અને જે સમજે છે એ પણ સંકીર્તન કરે છે કીર્તન એટલે જાંજ પખાવતથી કીર્તન કરીએ એટલો જ નથી અર્થ આપણે પ્રકાશમાં જો આપણે જોઈએ સુબોધનીજીમાં અર સુબોધની નહીં ભાગવત આર્થ પ્રકરણમાં તો આ રીતનો અર્થ અને આવરણ ભંગકાર શ્રી પુરુષોત્તમજી મહારાજે એને ખૂબ સુંદર રીતે સમજાવ્યો છે કે જેમાં ચિત્તવૃત્તિનો નિરોધ થાય આપણું મન લાગી જાય તો આ દશેરાની લીલા એટલી બધી સુંદર છે એમાં બધા જ ભક્તો બધા જ શ્વેત વસ્ત્ર ધારણ કરીને પધારેલા પણ શ્વેત વસ્ત્રો અને ગોપીજનો પણ શ્વેત વસ્ત્ર અને સાથે પાગ પટકા વગેરે બધું ધારણ કરી અને તમે દ્રશ્ય ખાલી જુઓ કે નંદાલયનો જે ગોર્ધન ચોક હોય અને ગોર્ધન ચોક પણ એવો અને આ તમે એનું વર્ણન આપણને ક્યાં મળે ખબર છે તમને ગોકલાશ ગોકલેશાસ્તકમાં રત્નજટિત વૃંદાવનની જે ભાવના શ્રી ગોકુલની ભાવના એમાં રત્ન હોય જેના પર બિરાજમાન થાય એ પણ બધું રત્ન મખમલ ને રત્નજટિત અને ચારે બાજુ ભીડ પ્રભુના દર્શન કરનારી અને પ્રભુ વચ્ચે તલવાર શ્રીઅસ્તની અંદર ધારણ કરી અને પોતે ઘોડા પર લગામ ધારણ કરી અને પાસે જ નંદરાયજી યશોદાજી અને પરચારકીના હાથમાં પૂજનનો થાળ અને શમી વૃક્ષનું પૂજન કરવા પદાર્થ લીલાના ખાલી તમે મનમાં દર્શન કરો મનમાં ધ્યાન કરો તો તમને આનંદ આવશે એટલા માટે અહીંયા પરમાનંદ પ્રભુ કહે છે કે પરમાનંદ પ્રભુ વિજયાદશમી વ્રજજન મંગલ ગાય જ્યારે પ્રભુ જ્યારે નંદાલયમાંથી જયારે બહાર પધાર્યા ક્યાંથી પધાર્યા તો કે નંદાલય નું ગોપીઘર ગોપી ઘર ગોપી નો અર્થ છે જ્યાં ગોપીજનો બધા જ એટલે યશો ભડે ગોપી એટલે યશોદાજી અને છોટી ગોપી એટલે શ્રી રોહિણીજી અને સાથે એમના સાથેના જે ગોપીજનો બીજા બધા જ અને ચારે સ્વામીજી ને બધા જ સાથે હોય પ્રભુને શ્રીંગાર ધારણ કરી અને પ્રભુને વાચતે ગાગતે જ્યારે બહાર પધરાવ્યા ત્યારે ગોર્ધન ચોકની અંદર બધાએ દર્શન કર્યા અને જોર જોર થી ઉચ્ચ ઉચ્ચ સ્વરથી જય જયકાર કર્યો અને જય જયકાર કરીને મંગલ ગીતો ગાયા એટલે વ્રજજન મંગલ ગાયું તમે જો જે લોકોને કીર્તનમાં જો રુચિ હોય અને પ્રેરણા થતી હોય એ લોકોને વધારે આનંદ આવશે કે આ પંક્તિને સમજવી કેવી રીતે જેમ આપણે ગ્રંથોની પંક્તિઓને સમજીએ છીએ એવી રીતે કીર્તનોની પંક્તિ પણ આ રીતે સમજાય આવી રીતે કીર્તન પર પણ જો સત્સંગ થતો હોય સંકીર્તન થતું સત્સંગ નો અર્થ બોલવું એટલો નથી પણ બોલેલી અને ગાયેલી બધી જ ભગવાનની કથા જયારે આપણે શ્રવણ કરતા હોઈએ ત્યારે સંકીર્તન કહેવાય એમાં આપણે બંને હું પણ સંકીર્તન કરું છું ને તમે પણ સંકીર્તન કરો છો તમે શ્રવણ નું કરો છો એટલે સમ્યક કાન ની અંદર સુંદર રીતે ધ્યાન દઈ ચિત્તવૃત્તિનો નિરોધ કરી અને ભગવન લીલાના કથાનું શ્રવણ કરીએ અને એ શ્રવણ દ્વારા ભગવન લીલાનું આપણને કલ્પન થાય એટલે કલ્પના આવે અને આપણું થાય અને આપણને આનંદ આવે તો સમજવાનું કે આપણું સંકીર્તન પ્રભુએ પાર પાડ્યું એટલા માટે બહુ સુંદર અહિયાં આ વાત કરી કે પરમાનંદ પ્રભુ વિજયા દશમી વ્રજજન મંગલ ગાય જ્યારે જ્યારે પણ પ્રભુના દર્શન કરતા ત્યારે મંગલ ગીત અને મંગલ વાદ્યો પ્રભુ પાસે વગાડતા છે બધા જ ભેગા મળી કોઈ વીણા લીધી તબલા લીધા મૃદંગ લીધી કોઈ શહેનાઈ લીધી કોઈએ ઝાંજ લીધી કોઈએ પખાવજ લીધી અને આ બધા સુંદર સુંદર કોઈએ તાનપુરા તુંબરૂ ગાન એવા બધા લઈ અને પ્રભુના મંગલ ગીત ગાવા લાગ્યા એટલે પ્રભુના વધામણા જેમ આપણે ગાઈએ છીએ એવી રીતે પ્રભુ જયારે ઘોડા પર જયારે બિરાજમાન હતા અને ઘોડા પર એકદમ હાથમાં લગામ અને સુંદર પાગ અને કલગી અને જવારા ધરેલા પ્રભુ રૂપી જવારા ધરીએ છીએ જવારા એટલે શું જવારા અથવા તો જવાહરા તો યવના જે અંકુર હોય યવ જેને આપણે કે જવ કહીએ છીએ ને આપણે એ જવને માટી અને ગોબર એટલે ખાતર મેળવી અને એને એકમ ના દિવસે પહેલા નવરાત્રે એને વાવવામાં આવે અને એમાંથી પછી બીજા દિવસે અંકુર નીકળે અને એને સોડો સૂર્યનો તાપ આપીએ બધું કરીએ એટલે એ જવારામાંથી જે અંકુર નીકળે એ યવમ પ્રેમાત્મકમ સ્વરૂપમ યવ જે છે અક્ષત યવનું અક્ષત એટલે બે ભાગમાં પડી ગયેલું ને એક જ ભાગમાં એટલે સંયોગ રસ અને વિપ્રયોગ રસ બંને એક જ હોય અને એ એમાંથી જયારે અંકુર થાય એ જે છે પ્રેમનો અંકુર છે એટલે ભગવાનના સાથે જે આપણો જે સ્નેહ છે એ પહેલો સ્નેહ તો જન્માષ્ટમી પર જે ઠાકોરજીનું પ્રાગટ્ય મધ્યરાત્રિએ થયું અને નંદ મહોત્સવ થયો અને પ્રભુના પ્રાગટ્યના પહેલા દર્શન જ્યારે કર્યા ત્યારે આપણો પ્રેમનો અંકુર ફૂટ્યું આપણે સેવા કરીએ તો પ્રેમ હોય તો જ સેવા થાય ને સેવા પ્રેમ તહ ત્યાં હવે જો ગ્રંથોથી આપણે જો ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવે કે સેવા પ્રેમ હોય અંદરનો પ્રેમ હોય અંતઃકરણમાં જો સ્નેહ હોય તો આપણે સેવા કર્યા વગર રહીએ જ નહીં પછી સેવામાં અધ્યાસો આપણે નડે કોઈને કંટાળો આવે કોઈને પગ દુખે કોઈને માથું દુખે કોઈને કટી દુખે કોઈને કઈક થાય કોઈ પણ છતાં પણ એ સેવા મૂકી શકે નહીં તો સમજવું કે એને ઠાકોરજી માટે પ્રેમ છે એ સેવા આપણી પ્રભુ આપણને પ્રેમના અંકુર દાન કર્યું છે તો જન્માષ્ટમી પર ફૂટેલો જે પ્રેમ એનું અંકુરણ જેને કહીએ એ દશેરા પર થાય છે એટલે દશેરાના દિવસે આપણા ઘરની અંદર નવરાત્રીમાં જવારા આપણે ઉગાવીએ અને એ સેવા કરીએ એમાં માટી સુંદર માટી કાળી માટી હોય તો બહુ જ સારી અને એમાં થોડું ગોબર અને ગૌમૂત્ર વગેરે પધરાવી અને એમાં બધું ખાતર વગેરે પધરાવી અને એમાં યવના અંકુરણ કરીએ તો જે અંકુરી અંકુર એટલે યવના અંકુરની એટલે જવારાની જે સેવા કરે છે એનો પ્રેમ ઠાકોરજી માટે કદી ઘટે નહીં એટલા માટે ભગવત સેવાની અંદર આ નવ દિવસની સેવામાં આ સેવા આપણા ઘરોમાં નાની નાની આવી આટલી આટલી છાપમાં પણ અંકુર અંકુર એટલે જવારા જેમ આપણે ઘરમાં તુલસીનો છોડ રાખીએ છીએ એવી રીતે આ દસ દિવસની સેવા છે નવ દિવસના નવ રસ અને દસમા દસમા દિવસનું આત્મ આત્મ નિવેદન આખું એ દસ રસ નો હરણ પ્રભુ આપણા એટલે મતલબ આપણા પ્રેમનું આપણી આસક્તિનું અને આપણી વ્યસનનું સર્વાત્મ ભાવ સહિત પ્રભુ એનું હરણ કરે છે એનું રસનું પાન કરે છે એનું નામ છે દશેરા એટલે એ દિવસે પ્રભુને સફેદ સામગ્રી પણ આવે અને દૂધ પૌવા ખાસ કરીને આવે દશેરાના દિવસે અને શરદ પૂર્ણિમાના દિવસે દૂધ પૌવા ખાસ આવે આ વખતે તો શરદ પૂર્ણિમા પર ગ્રહણ છે એટલે તેરસના ના દિવસે પ્રભુની શરદ ઉત્સવનો ક્રમ તેરસ ના દિવસે થશે એટલે પ્રભુના જે શિંગાર સાજ વસ્ત્ર સામગ્રી થશે તો આ જે રસ છે એના જે ઉત્સવ છે એનું નામ છે દશહરા રામાયણની વાત તો લગભગ આપ આપે રામકથા સાંભળી જશે એટલે ખબર તો પડશે જ તો દસ દિવસ એ યુદ્ધ જે ચાલ્યું અને દસમા દિવસે એના દસે દસ માથા શ્રી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી એના હરણ કરી નાખ્યા એટલે પણ દશરાનો દિવસ આવ્યો અને દિવાળી પર પોતે અયોધ્યા પધાર્યા એટલે દિવાળી શ્રી રામ બધું પછી ચૌદ વર્ષનો વનવાસ ને આ તે બધું પૂરું કરી અને દિવાળીના દિવસે દીપાવલી એટલે અયોધ્યામાં દીપ બધા પ્રગટ થયા તે દિવસે એટલે દિવાળીનો ઉત્સવ આપણે છીએ તો દશેરાની અંદર જૂના રાજા મહારાજાઓ રહેતા એ અને જે બધા મોટાઓ જે રહે એ બધા શમી વૃક્ષનું પૂજન કરવા જાય શમીની પરિક્રમા કરવા શમી પૂજન કરવાથી પ્રેમ જે છે એ અગ્નિ તત્વ છે એટલું યાદ રાખજો પ્રેમની અગ્નિ છે એ પ્રેમની અગ્નિ નું પ્રજ્વલન શમી વૃક્ષના પૂજન કરવાથી થાય છે અને દેવવૃક્ષ વનિવાસ પણ શમી ના અંદર હોય છે એટલા માટે તે દિવસે એટલે રક્ષા અને આત્મરક્ષા આનો દિવસ પણ દશેરા છે વિજયનો દિવસ પણ દશેરા છે મંગલનો દિવસ પણ દશેરા છે અને રસા રસાહાર નો દિવસ પણ દશેરા છે એટલા માટે આ અપદ અહીંયા કહ્યું અને એના પછી તમે જો ખૂબ સુંદર આજ દશેરા શુભ દિન નીકો પાયતો પૂજો હો ગોપાલ એટલે અહીંયા બધા પ્રજભક્તો બધા પધારે છે અને કે છે કે આજે તો દશેરા છે એટલે ઠાકોરજીના ચરણનું પૂજન તો કરો એમ કે છે આજ દશેરા શુભ દિન શુભ દિન એટલે સુંદર દિવસ છે એ દિવસે કોઈ અશુભ થતું નથી તો શુભ દિન નીકો 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 નો અર્થ છે બહુ સુંદર બ્રજભાષાની અંદર નીકો એટલે જેને આપણે કહીએ વેરી ફાઈન સુપ એને નીકો કહેવાય તો આજ દશેરા શુભ દિન નીકો પાયતો પૂજો હો ગોપાલ ભગવાનના ચરણારવિંદને પૂજન કરવાનો જે સમય છે એ દશેરા છે અને એટલા જ માટે આપણે પ્રભુના શ્રી ચરણારવિંદની અંદર અને શ્રી મસ્તક પર શ્રી મસ્તક પર જે છે કલગી ધરે છે એ વિજયના ભાવથી ધરે છે અને ચરણારવિંદમાં જે આપણે છુટ્ટા જે જવારા ધરીએ છે એ પૂજનના ભાવથી ધરીએ છે ચરણ ચરણારવિંદનું પૂજન શ્રી હરિના ચરણારવિંદનું પૂજન એટલે આ કીર્તન થી આપણને ખ્યાલ આવે આજ પાય તો પૂજો હો લલિતાજી આવીને શ્રી ઠાકોરજી યશોદાજીને વિનંતી કરે છે વ્રજરાની હે વ્રજરાની વ્રજરાની એટલે કોણ યશોદાજી હવે પ્રભુનો શ્રિંગાર કરવાનો સુંદર સમય થયો છે તો શિંગારની લીલા તો કેટલી બધી સુંદર છે જે પ્રગટ કર્યો એની અંદર એટલા વર્ષ છે અને આનંદ જાય એટલે એ આનંદ જયારે એકદમ સબ્લિમેન્ટ એની ટોચ પર પકડે એ જયારે ટોચ પર એટલે પીક પર

સુંદર કેટલા બધા પ્રકારના સો થી ઉપર પ્રકારના કુંડલો છે ચીબુક ના પ્રકારો છે કંઠના પ્રકારો છે અને હાર માળા તો કેટલા બધા પ્રકારો છે અલગ અલગ એમાં પશુ પક્ષી કીટ ભ્રમર ફૂલ ફૂલોમાં પણ ઘણા બધા પ્રકાર ફલો પણ ઘણા પ્રકાર એ સુંદર વિષય છે સમજવાનો શુષ્ટીમાર્ગી શેવાની અંદર આપણે ઠાકોરજી ભલે આપણે એટલા શૃંગાર સિદ્ધ કરાવીને ન ધરી શકીએ પણ શ્રીંગાર રસનું ધ્યાન ધરીએ તો શ્રીંગારની કુંજ જો આપણા મગજમાં ખુલી તો એટલો બધો આનંદ થાય કે પૂછો ન વાત એ શૃંગારના જે ગોપીજનો જે છે એ બધા કહી રહ્યા છે આ અનુભવ રસિકરાયજી એટલે રસિક પ્રીતમ શ્રી હરરાયજી નું આ પદ છે દશે પર શ્રી હરરાજી નું બહુ સુંદર આપણે પરમા પદ ને શ્રી હરિરાયજી હરિરાયજી સમજાવે છે હે વ્રજરાની હે યશોદાજી વ્રજરાજ કુંવર કો વ્રજરાજ વ્રજરાજ એટલે નંદ બાવા અને વ્રજરાજ જે કુંવર છે કુંવર લાડીલા એ કોણ લાડીલા પ્રભુ એટલે શ્રી ઠાકોરજી પોતે ભગવાન શ્રી કૃષ્ણ કરો પરમ રસાલ ઠાકોરજીની સાથે એક જ ક્ષણની અંદર જો ચિત્તવૃત્તિનો જો નિરોધ સિદ્ધ કરવો હોય તો એ શિંગાર સેવા છે એ સમય એવો હોય છે શ્રિંગાર સેવામાં કે જયારે આપણે પ્રભુને સ્નાન કરાવીએ પછી ઠાકોરજીને આપણે અંગ વસ્ત્ર કરાવીએ અંગ વસ્ત્ર કરાવીને જયારે વસ્ત્ર ધારણ કરાવીએ સુંદર સુગંધી સાથે અને વસ્ત્ર પછી શ્રિંગાર ધારણ કરાવીએ ત્યારે ઠાકોરજી પૂર્ણ સંયોગ રસ નું દાન આપણને આપે છે પ્રભુ એટલા બધા પાસે હોય આપણી પાસે એટલે આપણા નેત્ર નાસિકા વગેરે હવે તમે એને જો એ કેટલા બધા પાસે હોય એટલે ચિત્રવૃત્તિનો નિરોધ થાય કે નહીં અને શૃંગાર વૃત્તિ શૃંગાર કરતા સમયે પણ જો આપણું મન ભટકતું હોય તો આપણે એટલે શૃંગાર સેવા તો કરવી જ જોઈએ પ્રભુના જેમ પ્રભુને જગાડીએ આપણે જગાડીને પછી મંગળ ભોગ ધરીએ મંગળ ભોગ ધર્યા પછી મંગલાની આરતી કરીએ એટલે રાત્રિનો જે વિપ્રયોગ છે બધો પૂરો થઈ જાય પછી નવો સંયોગ રસ પ્રગટ થાય છે એ નવો સંયોગ રસ એ મંગલાની આરતી ની બાતીની જે ટોચ હોય એટલે જે એની ફ્લેમ હોય આરતી લો તે જ વખતે ઠાકોરજી તરત કે હવે તું મારી પાસે આવ અને મારી આ સેવા કર એટલે સ્નાન ની સેવા અંગ વસ્ત્રની સેવા વસ્ત્ર ની સેવા અને શૃંગારની સેવા જૂના જાણકાર જે બાળકો હોય એ કોઈને આપે નહીં એ શૃંગાર એ સેવા પોતે હાથેથી જ પ્રભુની કરે આગ્રહ દુરાગ્રહ રસાગ્રહ પૂર્વક તો જ પ્રભુ થાય હવે તમે ચોરાસીઓ તો પેલા માજી જે હતા એ માજી ગુસાઇજીને જયારે નવનીત પ્રિયાજી પધરાવી આપ્યા તો માજીને નવનીત પ્રિયાજી પધરાવી આપ્યા તો માજીને એ કહ્યું કે દેખ શ્રીંગાર સેવા અવશ્ય કર્યું શૃંગારની શિંગારની સેવા એટલે કઈ મોતીને પૂરવવાની સેવા સૌથી મુખ્ય સેવા છે એટલે દોરો દોરો એ જ સ્નેહ છે એ દોરાની સેવા જો હાથમાંથી ગઈ માતાજીની ને પૌરવવાની સેવા ગઈ તો સ્નેહ પ્રભુમાં થાય નહીં પછી બધા દેહની બાધાઓ આવી જાય એટલે જેટલું પાઠથી શુદ્ધિકરણ થાય છે તો એ બધી પાઠ થી શુદ્ધિકરણ અધ્યાસ નું થાય છે અવિદ્યા નું થાય છે પણ સ્નેહનું શુદ્ધિકરણ છે એટલે એટલે આ આ તમે ખાસ ધ્યાન રાખજો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું એટલે યશોદાજી એને કે છે કે હવે તમે બીજી બધી ઠાકોરજીની ભલે સેવા હોય દૂધ ગરમ કરવાની આ બાસુની કરવાની શીખરણ કરવા એ છોડો અને પહેલા આ સેવા કરો પ્રભુના સ્નાન સમય થઈ ગયો પ્રભુને સ્નાન કરાવો અને અમે ભાઈ સુંદર કરી કેસર અને સોંધો આ અંદર મેળવી સુંદર સુંદર સમશીતોષ્ણ એવું લઈને આવ્યા અને આપ આનંદ સ્નાન કરાવો એટલે આપ સ્નાન કરાવો હવે જ્યારે સ્નાન કરવાની સેવા હોય ત્યારે પ્રભુ પોતાની બાલ નું અદભુત રસ જેને કહેવાય છે નવ રસ અંદર જે દસ રસ હરણ કરે એ દશેરા એમાં અદ્ભુત રસ જે ભગવાનનો જે છે બધી આજુબાજુ બધા હોય અને ઠાકોરજીને કોઈ પીઠ પકડે ને કોઈ કમર પકડે ને કોઈ ચરણ પકડે ને કોઈ શ્રીયસ્ત પકડે અને આવું બધું કરીને પણ ઠાકોરજી એટલું બધું જોર લગાડે અને ઠાકોરજીના જલના છાંટા જે ભક્તો પર જે પડે એનાથી એ લોકોના રસનું દાન કરે અને પછી રસ હરણ કરે આ બહુ ગુર લીલા છે પણ આજે આ પદની અંદર શ્રી હરરાયજી પ્રગટ કર્યા છે કે આટલો બધો સુંદર રસ જયારે પ્રભુ આપે છે તો એ અદ્ભુત રસની અંદર પણ બધા જ નવે આઠ રસો છુપાયેલા છે હવે તમે શૃંગાર રસ મંડન તમે વાંચો અને કોઈક સમજાવનાર બરાબર હોય તો તમને સમજ પડે એટલે કે છે કે વ્રજરાણી વ્રજરાજ કો કરો શૃંગાર પરમ રસા

બસો બાવન ને ખાલી વાંચવાથી સમજ નહીં પડે ને કોઈ તમે બરાબર કોઈ સમજાવે અને એવું કોઈ અનુભવી કોઈ સમજાવે તો જ સમજ પડે ત્યારે માજી ને જયારે સ્નાન કરાવે ત્યારે પ્રત્યક્ષ લીલા નવનીત પ્રિયાજી ની થતી એમને શ્રી નવનીત પ્રિયાજી પ્રત્યક્ષ સિંહાસન પર બિરાજમાન થઈ જાય ચાહે પલાઠીમાં બિરાજમાન થાય કે પછી એ રીતે બિરાજમાન થાય અને ઠાકોરજી બોમ પાડે કે માજી મારા સ્નાન નો સમય થયો છે જલ્દી તો કે આય રહ્યું

શીતલતા નો નાશ થાય ને બરાશ થી ઉષ્ણતા નો નાશ થાય એટલે બંને સમશીત ઉષ્ણ છે એટલા માટે આપણે કરી પછી એને મુઠ્ઠી વાળે જો આમ અને મુઠ્ઠી વાળી અને જલની અંદર આમ પધરાવે અને ગાલ પર પોતાના ગાલ પર લગાડે એ ગાલ જો લાલ થઈ ગયો તો ઠાકોરજીને ગરમ લાગે જળ ઠાકોરજીને ગરમ લાગે એટલું જળ કેવી રીતે સમજવું એક મનમાં પ્રશ્ન થયો છે ના ના આ તો ચાલશે પણ ઠાકોરજી માટે તો ગરમ પણ થઈ જાય અને ખાસ શિયાળો હોય ત્યારે ગરમ જલથી સ્નાન કરાવીએ ત્યારે આ મુઠ્ઠી આપણી જે છે ને એ મુઠ્ઠી જલમાં કરીને અહીંયા લગાડવાની અહિયાં હવે જેના ઘરે સ્વરૂપ સેવા બિરાતી હોય શ્યામ સ્વરૂપની સેવા બિરાતી હોય કે પછી ગૌર સ્વરૂપ લાલન બાલકૃષ્ણલાલ વગેરે બિરાતા હોય મદન મોહનલાલ બિરાતા હોય એ વૈષ્ણવ ખાસ ધ્યાન રાખવું તો એને જયારે અહિયાં લગાડે અને એ ગાલને ગરમ ન લાગે તો સમજવાનું કે પ્રભુને ગરમ નહીં લાગે આ શ્રી ગોસાઈજી આપેલો નુસ્ખો છે શ્રી ગુસાઇજી સ્નાનાંગ વિચાર આખો જે ઉત્સવ નિર્ણયમાં જે લખેલો છે એની અંદર આ પોતે લખેલું છે શ્રી ગુસાઈજી કૃપા કરીને સમજાવે અને ગોસાઇજી જયારે સ્નાન કરાવે ત્યારે પોતાના ગાલ પર લગાડીને પછી જ શિનાજીને અથવા તો લાલન ને એટલે શ્રી લાડીલે લાલ નમની પ્રિયાજીને સ્નાન કરાવતા અમારા ઘરોમાં પણ આ જ રીત છે ત્યારે કે છે શ્રીંગારનો જે સમય છે કેમ ચૂકી રહ્યા છો એટલે શ્રિંગારના સમય પ્રભુના શ્રારનો સમય હોય ત્યારે કોઈની સાથે વાત કરવી નહીં કોઈ બીજી આગળની સેવાનો પ્રકાર વિચારવો નહીં તરત જ પ્રભુને જટીથી જલ્દીથી ત્યાં ઠાકોરજીના વાઘા વસ્ત્ર વડા કરી અને પ્રભુને સ્નાન કરાવવું સ્નાન કરીને અંગવસ્ત્ર વસ્ત્ર કરવું અંગ વસ્ત્ર કરીને જો આ હથેલીમાં અતર લઈ અને આમ ઘસી અને પ્રભુને ધીરે 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 પ્રભુને શ્રમ ન થાય એવી રીતે અંગલેપ કરવો એટલે આપણે સુગંધી તૈલ લેપ એટલે અત્તર નો લેપ અને પછી પાછા વસ્ત્ર પર પણ આ રીતે વસ્ત્ર ને હાથમાં લેવા શ્રીયમાં અને વાઘો પધરાવો અને પછી આમ થોડું ઘસવું જેથી હાથની ગરમી જે હોય ઠંડા પડેલા વસ્ત્ર ને ઉષ્ણ કરે હવે દશેરા આવી ને એટલે આ છે દશેરા થી વ્રજ અંદર ઠંડી પડે એટલે એ પ્રકાર છે હવે એની અંદર ઠાકોરજીને એકદમ એકદમ આપણે કોઈ ઠંડા વસ્ત્ર હોય અને આખી રાત પેલા હોય આપણે પડી તો કેવા એકદમ આમ ઝટકો લાગે છે એ પણ શ્રમ પડે પ્રભુને એ શ્રમ ન થાય એટલા માટે ગુસાઈજી રીત કરી અને આ જ પ્રક્રિયા છે કે જે દશરસનું હરણ કરે છે એટલે સર્વાંગ પ્રક્રિયાત્મકત્વે ત્રણ દશરસ હરણમી દશહરા વિજયાકાંત સ્વભાવે યુગલ વરૌ એટલે યુગલ એટલે રાધાજી ને શ્રી ઠાકોરજી એકબીજા પર વિજય કરે છે માં આજે મેં તમને કહ્યું ને આજે રામ પણ જીત્યા અને આજે કૃષ્ણ પણ રાધા પર જીત્યા રામ રાવણ પર જીત્યા અને આજે રાધા જેમ કેમ ચંદ્રાવલી હવે જો તમે એ પણ કીર્તનનો ભાવ સમજી લો કે શ્વેતવાર આ કલ્પની અંદર શ્રી રાધાજી એટલે ચંદ્રાવલીજી છે એ ચંદ્રાવલીજી રાધાજી નામ છે એમને એના પર વિજય કર્યો છે પર વિજય કી વાત ત્યારે કે છે કે લલિતાજી હવે યશોદાજી કઈક બોલવા જાય ત્યાં લલિતાજી એકદમ ચૂપ કરી દઈશું કે નહીં જલ્દી પધારો આપ બધા સ્નાનનો સમય છે

હવે જો શ્રંગાર સિદ્ધ કરવાની પ્રક્રિયા શ્રંગાર ધરાવવાની પ્રક્રિયા શ્રંગારના દર્શન કરવાની પ્રક્રિયા અને શ્રંગાર પ્રોંછનની પ્રક્રિયા આ ચાર પહેલા શીખવી પડે તમે શ્રંગાર લો એટલે શ્રંગારને સુંદર રીતે એને સાફ કરો પહેલા એટલે જલયુક્ત જે વસ્ત્ર હોય સીધો શ્રંગાર ધરાવવાનો પ્રકાર નથી કેમ કે શ્રંગાર પર લગાવ હોય ત્યારે શ્રંગાર વડા કરો ત્યારે લગાવ બધો વડો કરી દેવાનો અને એની ચિકાસ છે એને થોડું ઘસીને ચિકાસ પણ કરી નાખવાની પછી એના પર ધૂલિકા કણ જે લાગેલા હોય એટલે વ્રજરજ કણો લાગેલા હોય એને પણ બધાને સાફ કરી અને પછી ઠાકોરજીને પાગના પેચ બંધાઈ જાય એના પછી નૂપુર ધારણ કરવા એટલે સુંદર પેજની જેને આપણે કહીએ પાય પેંજની ઠાકોરજીને મોતીની પેંજની શ્રી પહેલા વામ ચરણાર પછી દક્ષિણ ચરણાર પછી પાછા વામ ચરણાર વિંદમાં એવી રીતે બે કરીને પછી શ્રીહસ્તના કડા ધારણ કરી वागो धरावी ने कटी पेच बांधवो आ पांच श्रृंगार मुख्य छे ने त्या इना સૌથી પેલા કંઠાભરણ પણ પ્રભુને ધરી દે આ श्रृंगारની રીત અને બદડામાં જો લગાવ વગેરે લાગ્યો હોય તો બધા સ્વચ્છ કરીને ઠાકોરજીને ધરાવાનો પ્રકાર છે હવે ત્યાં કેવું લીલામાં કેવું દ્રશ્ય છે ધんだલેની લીલામાં કે એક સખી પ્રોંચન કરે બધા श्रृंगारને સાફ કરે એક સખી રજકારે બધી એક સખી श्रृंगारને સજાવે એક સખી શિંગાર સજાવીને બતાડે એને બતાડવાની સેવા કે દેખો યે સિરપેજ હૈ યે શિશપુલ હૈ અને શિશપુલ હવે ચાર પાંચ પ્રકારના સિરપેજ હોય પાંચ સાત પ્રકારના શિશપુલ હોય તો હીરામાં જ કેટલા બધા હીરાના જો હીરાના શિંગાર હોય તો હીરાના શિંગારમાં પણ તમને જો સમજાવો હંસ હીરાના શિંગાર હોય પછી કપોત હીરાના શિંગાર હોય પછી ગો હીરાના શિંગાર હોય આ હીરાની અંદરની બધી અલગ અલગ પ્રક્રિયાઓ છે પછી તમારે આ કમલ હીરાના શ્વેત કમલના હીરાના શિંગાર હોય તો કયા હીરાના શિંગાર કઈ રીતે ધરવા છે કઈ કુંજમાં વધારવાના છે આ બધું જ્ઞાન હોય ત્યારે ગોકુલ આ શિંગાર ની કુંજ આખી તો એમાં ખાલી શ્વેત હીરાના શૃંગારની ચોરાસી ની કુંજો છે ચોરાસી લીલા એની જ છે ખાલી જે દશેરાની જે છે હવે ક્યાં સુધી તમને હું દશેરા સમજાવું એટલું બધું છે એટલું બધું પુષ્ટિમાર્ગમાં જે આવ્યો અને જો એને સમજ ન પડી સુબોધનીજી વગેરે ગ્રંથો ન વાંચ્યા પ્રથાત જન્મ ભૂતલે એ ખાલી લૌકિક જ કરે અને લૌકિક જ આપદાઓ આવ્યા કરે તેનું મન પ્રસન્ન થાય નહીં પ્રભુને વિનંતી કરી પ્રભુ મોકુ એ સેવા એ રસ કબ મિલેગો આ રસમાં હું ક્યારે જઈશ ત્યારે શ્રિંગાર નિકુદના હવે શૃંગાર નિકુદના જેટલા પણ વ્રજભક્તો છે એ બધા ત્યાં હાજર હોય એક પણ વ્રજભક્ત ગેરહાજર ના હોય એટલે સિદ્ધ થાય અને પ્રભુને શ્રિંગાર ધારણ કરાવે અને સ્વર્ગ અલગાનથી સુંદર રીતે આ જે ચિત્ત જે છે નિરોધ થાય એટલે પરોવાઈ જાય એમાં યશોદાજી રોહિણીજી અને પૂરણ માસીજી બીજા બધા જે શૃંગાર નિકું જે અદભુત સુજાન ગોપીજનો જે છે એ બધા જ પ્રભુને મળીને ત્યાં શૃંગાર કરતા હોય પણ એમાં દ્રષ્ટિથી દ્રષ્ટિ કોની મળી હોય યશોદાજીની અને ઠાકોરજીની અથવા તો જે શૃંગારી હોય તેની એટલા માટે મુખ્ય સેવા શૃંગાર સેવા છે એના પછી સામગ્રીની સેવા છે મુખ્ય શૃંગાર તો શૃંગાર સેવા છે શંગાર સેવા છોડવી નહીં અને જો શૃંગાર સેવા કરી શકતા હો તો સમજજો કે પ્રભુએ તમારા પર બહુ મોટી કૃપા કરી આમ તો બધી જ સેવા છે ઠાકોરજીની પણ ગૌણ મુખ્ય ભાગ થી સિદ્ધાંત મુક્તાવાળી ગ્રંથ ભણશો તો તમને સમજ પડશે કે ગૌણ સેવા 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 મુખ્ય મુખ્ય સેવાના પ્રકારો પણ અતિ રસાત્મક રસાત્મક પરમ ફલાત્મક સંયોગ જે જે છે છે એ તો આમે તમને શ્રિંગાર પર કઈ જ નથી કહ્યું એટલું બધું છે એટલું બધું ડિટેલમાં આપણે એને કહી શકીએ સમજી શકીએ પણ એટલો અધિકાર પણ આપણો પાછો હોવો જોઈએ ને પ્રભુ આપણને શ્રંગાર રસ નું દાન કરે આપણને

અને એક પાગને ખાલી પકડી રાખે એક પાગના પેચને પકડે એક પાગને બંધાન કરે અને એક પાગની લપેટ કરે એવી રીતે એ પાગ ધરાય અને જરી અને સાથે સાથે પેલી ટુલેસ જેને આપણે કહીએ છીએ એ સાથે એને ધરાય ડબલ પટ્ટીથી ધરે ધરે અને એ વખતે એટલો બધો પ્રભુને શ્રીમસ્તક પર જરાક પણ શ્રમ ન પડે એ રીતે પાગના પેચ આ લીલાના દર્શન ગોવિંદ સ્વામીને પ્રભુએ શ્રી ગોર્ધન ધરણે કૃપા કરીને કરાવેલા જયારે ઠાકોરજીની પાગના પેજ ઢીલા પડી ગયા ત્યારે પોતે ને પાગ કે બંધાવત ત્યારે ગોવિંદ સ્વામીથી રહેવાયું નહીં અને એમને તે લીલાના દર્શન થયા અને તરત જ અંદર પોતે મણી મણિકોઠામાંથી સીધા શિનાજીના શ્રી વિગ્રહ પાસે પધારી ગયા અને શિનાજી આજ્ઞા પણ કરી પોતાના આ શ્રી હસ્તથી

અબલખ રંગનો અબરખના રંગનો શ્વેત ચમકીલો ઘોડો અબલખ એટલે અબરખ અબરખના રંગનો ઘોડો શ્વેત અને ચમકીલો એટલે સિલ્વર અને શાઇની સિલ્વર જેને આપણે કહીએ એવો રંગનો ઘોડો કે જેને સ્કિન પર શાઇન થતી હોય એના અબલક એ અબલક ઘોડા પ્રભુએ પોતે પોતે શિંગાર કર્યા પ્રભુ સીધા જેમ ગાયોની ખીરકમાં ગયા એવી રીતે અશ્વશાલામાં ગયા પ્રભુ પોતે નંદરાયજીની અશ્વશાલામાં પણ હજારો ઘોડા હતા એની અંદર પોતે પધાર્યા અને જલ્દી થી લીધા અને લલતાજી પાછળ પાછળ પધાર્યા શિંગાર લઈને અશ્વના શિંગાર હવે અશ્વના શિંગાર તો કેટલો ઊંચો રસ છે અશ્વિની ગોપીજનો નો રસ છે આખો હવે એ જો સમજ પડે તો પણ શિંગાર રસ મંડાની અંદર આનો પણ ગુળ ઉલ્લેખ છે બંને નંદરાયજી નું અને ઠાકોરજી વ્રજરાજ એટલે નંદરાયજી ને વ્રજરાજ કુંવર એટલે ઠાકોરજી એવી રીતે પણ છે પણ વ્રજરાજ ઠાકોરજીને પણ કહેવાય છે અશ્વ અશ્વ એટલે ઘોડા અશ્વ શબ્દની બહુ સુંદર વ્યાખ્યા શ્રી ગોસાયજી ટિપ્પણીમાં આપે છે કે આપણે વિચાર કરીએ કે કાલે કાલે હું તમને આજે જ પહોંચાડી દઈશ એટલી દ્રુત ગતિથી જે ચાલતો ઘોડો હોય એને અશ્વ કહેવાય વલ્લભથી સૌ પડે સહેલું જ્યાં સુધી વલ્લભ સમજાવે નહીં ત્યાં સુધી સમજ પડે નહીં તમે ગમે એટલું માથા પચીસી કરો તો પણ ન સમજ પડે એટલા માટે શ્રી મહાપ્રભુજીના બાળકોની ભૂતલ પર બહુ જ જરૂર છે તાપર ચઢે ભગવાનની ચઢવાની જે છટા છે એ પણ એનું પણ ધ્યાન ધરજો તો તમને આનંદ આ દશેરાનો ઉત્સવ એટલો સુંદર છે અને એનાથી પણ અતિ સુંદર તો રાસનો ઉત્સવ છે શરદના રાસ એ તો ફલ કયું શ્રી મહાપ્રભુજીએ ભગવાન અશ્વને અશ્વના જે કર્ણ છે એનું નામ મોહન હતું અને એટલા જ માટે એ અશ્વના કારણે ત્યાં મોહનપુર ગામ છે ગોકુલ પાસે અશ્વ મોહન કોણ છે ભગવાન પોતે છે એટલે ઘોડાઓ

પણ યા તો ચડતા ઠાકોરજી યા તો ચડતા શ્રી ઘોડાઓ પર દોડીને ચડી જાય એ કલા તો ગુસાઈજી જાણતા હતા એટલા જ માટે શ્રી ગુસાઈજી ટિપ્પણીજીમાં બહુ સુંદર આ કલાનું વર્ણન કરેલું છે બાવન હાથીની ચાલ અને ચોસઠ ઘોપરાની ચાલ એ શ્રી ગુસાઈજી જાણતા

આ પોતે પધાર્યા એ જ સમયે ઘોડો પણ એટલો બધો ચતુર અને ભગવદીય કે ચરણ સ્પર્શ કરવાનું સ્પર્શ ભગવાનના ચરણ સ્પર્શ જો તમે ન કરો તો તમને આખો દિવસ ખેદ જ રહે એટલે આપણા જૂના જે આપણા વડીલો હોય એ આપણને કે જારી નિત્ય ભરવી ભોગ નિત્ય ધરવો અને પ્રભુના ચરણ સ્પર્શ નિત્ય કરવા અને પ્રભુને તુલસી દલ નિત્ય સમર્પવા એનું કારણ છે તો ચરણ રસ પ્રમોદ હા ફલાત્મક જો ચરણ સ્પર્શ થાય તો પ્રભુના ચરણના નો રસ પ્રાપ્ત કરતા જ રોમ રોમની અંદર એકદમ થાય અને આનંદ આનંદનો સંચાર થાય તો જેવો પ્રભુના ચરણનો સ્પર્શ ક્યાં થયો જે પેલું સેડલ હોય જેના પર ચડે તો પ્રભુ જયારે પોતાની જે ચરણાર્વિંદ જયારે એના પર પધરાવ્યું તો એને ઘોડાના જે પેટ હોય એના પર થોડીક એને આમ ઘસે એન્ડ મારે અને પછી બિરાજી જાય પછી પાછળની એડી હોય તે એને મારે એના પર તો ઘોડો એકદમ થનગની ગયો અને ઘોડાની લગામ ખેંચીને ઠાકોરજીએ ઘોડાના બે ચરણ આગળ કર્યા અને ઘોડાના નેત્રથી નેત્ર થી કે હવે આ તો બહુ અદ્ભુત લીલા છે અને સુજાની વર્ણન થાય તો એટલો બધો આનંદ થાય અને ભગવાન અને પછી ભગવાને

પ્રભુના આ અશ્વલીલા દર્શન કરવા માટે ઉભા રહેલા ત્યાં વચમાં જઈને પધાર્યા અને પછી જોરદાર જય જયકાર થઈ અને જય જયકાર કરીને અશ્વનું પૂજન પોતે કર્યું એટલે ભગવાન અશ્વ પર સવાર હતા ત્યારે યશોદાજી નંદરાયજી વગેરે બધા જ વ્રજભક્તોએ ઘોડાનું અને ઠાકોરજી નું પૂજન કર્યું અને ગયા ક્યાં શમી વૃક્ષ પાસે અશ્વયાત્રા કરીને એટલે અશ્વના પર ચાલી ને પાછળ પાછળ ચાલીને બધા જ વ્રજભક્તો પધાર્યા અને જ્યાં શમી વૃક્ષ એકદમ ઘેગુર વૃક્ષ ઘટાદાર વૃક્ષ એકદમ એની વૃક્ષની છાયામાં ઘોડો રાખ્યો અને ત્યાં ભગવાને શમી વૃક્ષનું પૂજન કર્યું અશ્વનું પણ પૂજન કર્યું અને બધા જ વ્રજ વ્રજભક્તોએ પૂજન કર્યું અને પરિક્રમા કરી અગ્નિની પરિક્રમા કરીએ તો આત્મરક્ષા સબલ થાય પ્રાણ રક્ષા સબલ થાય એનો ભાવ છે એટલા માટે અહીંયા પછી કરી કે કે જ્યાં બેઠી જો દશેરા હતી હવે બે ભાવ સુંદર કીર્તનના છે ભગવાન ઘોડો દોડાવીને શ્રીમદ ગોકુલથી અથવા નંદગાંવથી છેક બરસાના પધાર્યા અને બરસાનામાં જ્યાં સ્વામનીજી બિરાજતા હતા રાધાજી બિરાજતા રાધાજીની સાંગામાંથી લાગેલી વૃષભાનજી કીર્તિજી બધા જ

ત્યાં તરત જ ભગવાનના ઘોડા પર અસવાર થયેલા ભગવાનના બંને પ્રભુના ચરણાર્વિંદના સ્પર્શ જેને થાય એના ભાગ્યની શું કહીએ એના સૌભાગ્યની શું કહીએ એના મંગલ ભાગ્યની શું કહીએ અને એના નસીબ ની શું કહીએ કે જેને પ્રત્યક્ષ ભગવાન ઘોડે ચડેલા દશરસ નું હરણ કરનાર ભગવાનની જે પોતાની જે પ્રકૃતિગત સ્વરૂપ જે છે મૂકેલો જે ચરણાર્વિંદ છે ખુલ્લા કરીને ચરણસ્પર્શ આપ્યા એટલા માટે કે છે કે આટલા પાસે પ્રભુ પરાજય જલ્દી ચરણસ્પર્શ તો કરો ઠાકુરજીના ચરણસ્પર્શ નો લાભ મળી રહ્યો છે અને એટલા જ માટે અશ્વસાર જે આખો પ્રકાર ઘોડાનો જે છે એની સાથે ચરણસ્પ કરવાથી એક પ્રકારનો જેને કહીએ વીર રસ જે છે એનું દાન પણ કરે છે અને આપણા વીર રસનું હરણ પણ કરે છે એનું નામ છે દશેરા તો એને વિજય દશેરા પણ કહેવાય છે દશેરાને વિજય દશેરા પણ કહેવાય છે આજે હું તમને દશેરા પર જેટલું બોલાશે સમય હશે એટલું કહીશ તમને પણ તમે આવું ક્યાંય હજી સાંભળ્યું જ નહીં તો વિજય વિજય દશેરા પર્વ બરો આ પર્વ છે પર્વ હવે પર્વ શબ્દ એનું નામ છે પર્વ એટલે ત્રણે ચૌદ લોકની અંદર જે ઉત્સવ મનાવાતો હોય એને પર્વ કહેવાય અને એક ઋતુ થી બીજા ઋતુમાં જે સંધિકાલમાં જે ઉત્સવ આવે એ પણ પર્વ હોય છે એટલે હવે વર્ષા ગઈ અને શીતકાલ આવ્યો એટલે ઠંડી કહીએ પહેલી લહેર દશેરાથી પ્રારંભ થાય એટલા માટે ઠાકોરજી આજથી દુલાઈ એ પ્રભુને જો બહુ ઠંડી હોય તો દુલાઈ ઓડાવવાની પડાવતી વખતે અને ન હોય તો ઠાકોરજીના ચરણ અરવિંદ દુલાઈ એટલે જે જેને આપણે કહીએ છીએ ને રેશમની હોય જરીની હોય એ બે પડ હોય વચમાં રૂ ના હોય અને જો રૂ હોય તો દુલાઈ કહેવાય સામાન્ય સમજવા માટે નિરોધ વધારે થાય એટલે પોતાના પ્રભુની દુલાઈ પોતે હાથેથી જ સિદ્ધ કરવી સ્વસ્થા પોતાના હાથથી જ વ્રજવનિતા સબમંગલ ગાવે દરે આવી વ્રજ વનિતાઓ ગૌચારણ કરવા પધારે અને વન સુધી જેમના જવાનો અધિકાર હતો છાક લઈને એ બધી વ્રજ વનિતા કે બધા નતા જઈ શકતા પણ અમુક જે તામસ ગોપીજનો હતા જે કોઈનાથી

અવિદ્યાનો અંશ જે આપણો છે તો તે વખતે શું કરવું કે જયારે કીર્તનના જે મંગલ કીર્તનો જે છે મંગલ ગાન ના એ પણ ગાવો તો એ પણ કંટ કર્યા હોય તો બહુ સારું પણ મંગલગાન કર્યો બ્રજ ગાજ દશેરા આવી એટલે આખા વ્રજ ની અંદર ખૂબ સુંદર ઢોલ નગારા સહેનાઈયો અલગ અલગ પ્રકારના વાજિંત્રો ખૂબ સુંદર રીતે વાગતા હતા બધા એટલે બધાને ખબર પડતી કે આજે ઉત્સવ છે આજે પર્વ છે એટલે બધા જ સજી ધજીને સ્નાનવાન કરી સજી ધજીને અત્તર સુગંધી લેપ ચંદન વગેરે લગાડી અને પ્રભુના દર્શન કરવાની લાલાઈત વૃત્તિ રાખી અને પ્રભુ ક્યાં છે એ શોધવાનો પ્રયત્ન કરતા અને પાસે જવાનો પ્રયત્ન કરતા કે ક્યાં એક ક્ષણ બે ક્ષણની અંદર પણ અમને પ્રભુના દર્શન થાય ભરી બહુત અંગના તિબારી મહેલ અટારી છાજ હવે જો નંદાલય નું એટલું બધું સુંદર વર્ણન છે અંદર કે આ બધા જ પધાર્યા ક્યાં નંદાલયમાં પધાર્યા અને નંદાલયમાં પધારી ભરી બહુત અંગના અંગના પણ ગોપીનો શબ્દ છે આ બધા જો વ્રજ વનિતા અંગના વ્રજલોચના વ્રજભૂષણા આ બધા વ્રજાલંકારા આ બધા શબ્દો ગોપીજનો માટેના છે તો અહિયાં નલયની અંદર જયારે પહોંચ્યા ત્યારે એના અટારી એટલે અટારી એટલે આપણે અગાસી કહીએ આખી ફૂલ અગાસી થઈ ગઈ કે પ્રભુ અટારીઓ એટલે જરૂખા બાલ્કની જેને આપણે કહીએ એ પણ બધી ફૂલ થઈ ગઈ પછી જારી જરૂખા જારીઓ જ્યાંથી દર્શન થઈ શકે જરૂખાઓ હોય ત્યાં એટલે આખું નંદ ભવન આખું પેટી જેને આમ થતું હોય એવી થઈ ભરી બહુ અંગના તિબારી અને તિબારી પણ ફૂલ થઈ ગઈ એકદમ કમલ ચોક પણ બધો જ ફૂલ થઈ ગયો ચોક એનાથી આગળના સહેલાન સહેલાન જ્યાં બાગ બગીચા હોય ત્યાં સુધી બધી ભીડ હેખડેઠ બધી હમણાં પ્રભુ પધારશે અને ઘોડે સવાર પ્રભુના દર્શન થશે અને પ્રભુ સુંદર કલગી ધરી હશે કલગી પણ કેવી ગુચ્છેદાર સુંદર અને એની અંદર સોનાની આખી લકીર બંધ અને વચમાં સોનાની એક સ્ટ્રીપ હોય અને પછી આખી આપણે એવી સુંદર કલગી પ્રભુ ધરેલી ક્યાં ધરેલી શ્રીમસ્તક પર જયારે પાગ ધરી હોય પાગની અંદર કલગી હોય જે રત્નની કલગી હોય કલગી ની અંદર ખોસેલી ભરી ભરી બહુ તંગના તિબારી મહેલ અટારી છાજ બળે પર્વકો યહ બળો સુખ જેટલું મોટો તહેવાર હોય બળે પર્વ એટલે બળે આ મોટો પર્વ છે દિવાળી મોટો પર્વ છે જન્માષ્ટમી મોટો પર્વ છે રામનવમી મોટો પર્વ છે આ બધા મોટા મોટા મહારાસ પર્વ છે આ બધા બહુ જ જેમાં કરોડો ગોપીજનો જેમાં ભેગા થતા વ્રજ ભક્તો એવો એટલે ચોરાશી ક્રોશ જેટલા પણ વ્રજ ભક્તો છે બધા જ જેમાં સામેલ હોય એને મહા મહોત્સવ કહેવાય નંદ મહા મહોત્સવ છે નંદ મહોત્સવ આપણે કહીએ મહા મહોત્સવ આજ નું સેવાંગના બહુત તિબારી મહેલ અટારી છાજ બળે પર્વકો યહ બળો સુખ એટલે બધાના મનમાં એક કલ્પના છે એક ભગવાનની ઝાંકી કરવાની ઈચ્છા છે અને એક જેને આપણે કહીએ એક્સપેક્ટેશન જેને આપણે કહીએ કે એવી આશા છે કે આજે તો પ્રભુ પોતાનો પરમાનંદ સ્પર્શ થાય પ્રભુ આપણી સાથે વાતો કરે પ્રભુ મળે માંગી માંગીને લે આ બધું જ આનંદની જ વાતો છે બધી પણ આજે તો પ્રભુ પોતાના પરમાનંદમાં છૂટ આપી દેશે એકદમ એટલે ગમે તે રીતે પણ પ્રભુ પાસે પહોંચવાનો પ્રયત્ન જે છે એ પ્રયત્ન નું નામ જ નંદ મહોત્સવ મહા મહોત્સવ કી નહીં લાજ હવે હવે જો લાજ અને મર્યાદા રાખીશું મનમાં તો આ બધો આનંદ ચાલ્યો જ હશે એટલે ઘર વર બધાને છોડી અને દોડે દોડે એટલે પકડાય નહીં એવા દોડે ચાલે એટલે ફાસ્ટ ચાલ નહીં દોડે જ રીસર અને એ દોડ એવી લખી છે કે જેસે મુનિયા લાલ જેમ જેને પેલા પશુ પંખીઓ પોતાના પડ્યા હોય અને લકીર વન કરીને પોતે આગળ પધાર્યા હોય એટલે પણ અચંબામાં પામી ગયા કે આ પ્રેમ ભગવાન માટેનો કેટલો બધો છે આટલો બધો પ્રેમ કેટલા રોકવાની કોશિશ કરે પણ રોકાય જ નહીં અરે બિલકુલ એકદમ એક લાઈન જતી હોય સામે એવું જ લાગે બાકી કશું દેખાય જ નહીં એટલા બધા प्रभु माटे तत्पर हो महामहोत्सव सिद्ध कहते खूब सुंदर भावात्मक रसात्मक फलात्मक टीका लखी द्वारकेश जी भाव भावना वाला एमने आ दर्शन श्री वल्लभ कुछ बालक पंचम गृहधीश्वर भरी बहुत अंगना तिबारी महल अटारी छाज बड़े को यह बड़ो सुख દેખનકી નહીં દોડી કે પછી ખુલ્લા દોડી અરે ઘૂંઘતા તો બાજુ પર જ્યાં પ્રભુ દર્શન થઈ જાય પ્રભુ અહિયાં હશે પ્રભુ જેને પ્રેમ બહુ હોય એ બધે જ પોતાના પ્રેમી પ્રભુને એ પોતે શોધતા ક્યાંક પ્રભુ મળી જશે ક્યાંક પ્રભુ મળી જશે એટલે આ આટલો પણ અંતરપટ રાખ્યો નહીં એનું નામ છે વ્રજવનિતા એ ક્યારે થાય જયારે બહુ જ અતિશય નિરતીશય પ્રેમાસ્પદમ સુબોધી અંદર શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આવો પ્રેમ તો વ્રજભક્તો સિવાય વ્રજવનિતાઓ સિવાય કોઈને થઈ શકે જ નહીં આપણો એવો અધિકાર છે જ નહીં આપણને તો લૌકિક કેટલા બધા વિચારો આવી જાય વૈદિક મર્યાદાઓ પણ કેટલી બધી આવી જાય અને એમાં જ આપણે બધું ખોઈ જ નાખીએ અરે ઘરના ઠાકોરજીની સેવા કરીએ તો પણ કેટલો બધો વિચાર આવી જાય તો પ્રત્યક્ષ પ્રભુની જયારે સેવા હોય ત્યારે તો કેટલો બધો આનંદની વાત છે એટલે એ પોતે પોતાના કેવલ સ્નેહવિદ જે સ્પંદનો છે એના જ અનુભવ કરી અને દોડ્યા તો દશવિધ ભક્ત જેમાં જો આ એક સમજવા જેવું છે દશ પ્રકારના જે વ્રજ ભક્તો છે સાત્વિક 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 રાજસ સાત્વિક તામસ રાજસ 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 સાત્વિક રાજસ તામસ 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 સાત્વિક તામસ રાજસ તામસ તામસ અને નિર્ગુણ આ દસ પ્રકારના ભક્તો જ્યારે બધા જ ભેગા થઈ જાય એનું નામ છે એને ઉત્સવ ના કહેવાય ઉત્સવ એટલે અમુક મર્યાદિત હોય મહામહોત્સવમાં અમર્યાદ જેની ગણના આપણે કરી શકીએ નહીં એટલું બધું ઝુંડના ઝુંડ ગોપીજનો એમ અરે ખાલી ગોપીજનો નહીં ઝુંડના ઝુંડ પશુઓ ઝુંડના ઝુંડ પક્ષીઓ ઝુંડના ઝુંડ કીટ ભ્રમરો ઝુંડના ઝુંડ ગોપીઓ ઝુંડના ઝુંડ પોતાના પોતાના અંદર મગન થઈ પ્રભુના લીલાનું એ દર્શન કરવા માટે પધારે ત્યારે ભગવાન ઘોડા પર હોય અને આવા દર્શન થાય હવે કલ્પના કરો દશેરા કેવો ઉત્સવ હશે જયારે જે દશેરા સારસ્વત કલ્પની અંદર જયારે પ્રગટ પ્રભુ જયારે બિરાજતા હતા પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે કેટલો બધો સ્નેહ હશે તેમને દશ વિધ ભોગ દશ દશવિધ ભક્ત ભોગ લેઆ હવે ખાલી યાદ પણ જવાય નહી પાસે એટલે ઘરે જે સામગ્રી સિદ્ધ કરેલી હતી બધી જ જેમ દશેરા પર અને શરદ પર સફેદ સામગ્રી જ પ્રભુને ભોગ ધરાય ખાસ કરીને એટલા જ માટે દશેરા પર જલ્દી માં જલ્દી સિદ્ધ શું થાય તો કે દૂધ પોતા દૂધ પૌવાની સામગ્રી દૂધ પૌવાની ચોરાસી સામગ્રીઓ છે પૌવા ચોરાસી પેંડા સિકર બધું જ થાય છે લાડુ એના ઘણા બધા સામગ્રીના પ્રકાર છે અને અને પૌવા ચૂર હોય પૌવાને ક્રશ કરીને પાવડર કરીને એના પણ લડ્ડું બહુ સુંદર થાય તમે કરીને જોજો અને પોતાના પ્રભુને ભોગ ધરજો અને મહાપ્રસાદ લેજો મને યાદ કરજો કે જય જય મતલન બહુ સુંદર પૌવાના લડ્ડુ સાથે બાસુંદીમાં એની સુંદર અમૃત રસાવલી થાય અમૃત રસાવલી રાસની સામગ્રી છે એટલે જૂના કહેતા કે ચોરાસી સામગ્રી જો સિદ્ધ થાય આપણાથી અને પ્રભુ અરોગ્ય મહાપ્રસાદ આપણને મળે તો સમજવાની કે પૂર્ણ કૃપા પ્રભુની આપણા ઘરના પ્રભુની આપણા પર છે બે ચાર થાય તો સમજવાની કે હજી હજી પ્રભુએ મર્યાદા રાખી છે અને એની અંદર પણ તમે આખી ઇલાયચી પધરાવો તો એટલો બધો સરસ થાય તમે કરીને જોજો પછી મને કહેજો તમને આનંદ થશે એકદમ ચાસનીના ના પૌવા રોગે ઠાકોરજી નમકીન પૌવા રોગે પછી મિશ્રીના પૌવા રોગે મિશ્રી ચૂરના પૌવા રોગે પછી મિશ્રી અને ઇલાયચી ચૂરના પૌવા આરોગે કેસર મિશ્રી ઇલાયચી ચૂરના પૌવા રોગે એટલે સૂકા પૌવાઓ બધા એના પણ અલગ અલગ પ્રકાર છે પછી ગીલા પૌવામાં તો દૂધ છે જ અને ચાસની છે એની અંદર પછી માખન પૌવા ઠાકોરજી રોગે ચૂર અને પૌવા એના લાડુઓ ખૂબ સુંદર થાય અને તમે ગુલાબજાંબુ રસગુલ્લા કરોચીનો અંદર એકત્રીસ માં શિક્ષાપત્ર માં શ્રી અરરાયજી એટલી સુંદર આજ્ઞા કરે છે કે મન કેવું હોવું જોઈએ સતત સેવાના મન કે મારે આ કરવું છે આ કરવું છે આ કરવું છે આ કરવું છે એવું આજે સાજ વસ્ત્ર શ્રિંગાર સામગ્રી કીર્તન મનોરથો આ બધું અંદરથી મનસા એનું સ્મરણ કેમ ભૂલી જઈએ આપણે એ થાય તો અલૌકિક મન સિદ્ધ સર્વથા શરણ મરી તો જ શરણાગતિ સિદ્ધ થાય તે તો ક્યાંથી સિદ્ધ થાય એટલા માટે શ્રીરાયજી આજ્ઞા કરે સત્સંગ તો અવશ્ય કરવો જ પણ સત્સંગ જલ્દી મળે નહીં ન મળે ત્યારે જ મળે તો ભક્ત ભોગ લે ગોપન આનંદ અહિયાં જો કેટલી સુંદર વાત કરી ગોપને આનંદ થાય એટલા માટે વ્રજ ભક્તો લઈ આવ્યા કેમ કે આ લીલા અશ્વલીલા કોની છે અશ્વિની લીલા અને અશ્વલીલા બે છે દશેરામાં અશ્વિની લીલા અશ્વિની સખીજનોની છે અને અશ્વ લીલા ગોપો ની છે એટલે ભગવાનને આનંદ કોણ કરાવે ગોપો કરાવે આ લીલા આ લીલા છે એટલા માટે અહિયાં કે છે કે તબ વ્રજરાજ અશ્વિંગ દશભિધ ભક્ત ભોગ આઈ ગોપન આનંદ કાજ તો ગોપના સરકાર કોણ છે વ્રજ ગોપ કોણ વ્રજના મુખ્ય ગોપી કોણ યશોદાજી વ્રજના મુખ્ય ગોપ કોણ નંદરાયજી વરસાણાના મુખ્ય ગોપ કોણ મુખ્ય ગોપી કોણ પાસે બધા જ પધાર્યા કેમ નંદરાયજી પાસે પધાર્યા કેમ કે નંદરાયજી આ બાજુ યશોદાજી શ્રિંગાર કરતા હતા ત્યારે નંદરાયજી ને પ્રભુએ આજ્ઞા કરી કે જલ્દી જઈને અશ્વના શૃંગાર કરો હવે અત્યારે ચડવાનો અશ્વ સવારી કરવાનો સમય થયો છે જે મોહન અશ્વ કહેવાય છે મોહનાશ્વ ત્યા છે ટિપ્પણીજીમાં છે તો દશવિધ ભક્ત ભોગલે આઈ ગોપન આનંદ કાજ દ્વારકેશ પ્રભુ બોલકે બીરા દેત સમાજ ઠાકોરજી એ પોતાના મુખાર બિંદ માં ચર્વિત થયેલું જે બીરા એટલે બીરી બીરી એટલે પાન હોય ને પાન નાગરવેલના જે પાન હોય પાંચ થી સાત પ્રકારના પાંચ પાંચ પ્રકારના તો હોય જ છે એમાં આપણે અત્યારે કલકત્તી મળે બનારસી મળે બંગલા મળે કપૂરી મળે અને નાગરવેલ જે સામાન્ય નાગરવેલ આવા બધા બીરાઓ જે હોય એના બીરાના મોટા મોટા થાળ હોય શિખોરીઓ હોય બીરાની શિખોરી કહેવાય કે જેમાં જાળીનું એ વર્તન કેવું હોય

આ પણ એક સુંદર દશેરાનો ભાવ છે એટલે આજે આપણે આપણે દશેરા પર ખૂબ સુંદર સમજવાની કોશિશ કરી રાસનો પ્રકાર છે પણ સમય સમય થઈ ગયો ઘણો થયો હવે ફરીવાર મળશું તો રાસ પર આપણે વિચાર કરશું તમને આનંદ થયો કે નહીં થયો ને હા બસ તમારા હૃદયની અંદર વિરાજતા પ્રભુ દશવિદ રસનો ખૂબ સુંદર રીતે રસપાન કરે એવી જ સુંદર ભાવના રાખી આજનું આ મારું જે કીર્તન પરનો જે પ્રવચન છે એ દશરસ ભોક્તા ભગવાન શ્રી કૃષ્ણ શ્રી બાલકૃષ્ણ પ્રભુના શ્રીજી પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરી અને વિરામ લઉં છું બોલો શ્રી શ્રી સાંઈ વૈષ્ણવ તમને મળીને બહુ આનંદ થયો આજે આજે મારા પણ બે ઘડી હું પણ જીવ્યો આજે

तमारा पर रहो और सदा मन भीनो रहे भीगियो रहे रसनी अंदर तल्लीन रहे एहि क्षणों तुमने खूब वृष्टि करी ना आपे प्रभु हम्म चल धन्यवाद बदान बदान तरफ से धन्यवाद जय श्री अलका बहन आप कीर्तन लेंगे बीच में हाँ धन्यवाद जे, जे। ये मैंने भी आज दशहरे का ही सोचा था एक पद है जो कितना सुंदर समझाया वही है आज दशहरा शुभदन निको पाए तो पूजो हो गो ये पद मैं ले रही हूँ सारंग में आज दशरा शुभ दिन नी को पायतो पूजो गोपाल आज दशरा दिन नी को ब्रजरानि ब्रिजराज को, श्रृंगार कोरोगार रसाल आज दशहरा शुभ दिन नी को पायतो पूजो हो गोपाला

નવ નવવી લાસ્ની ઇમજ દસરાની આપ શ્રી ને ખૂબ ખૂબંગલ વધાઈ અને આજની એકાદશી ની પ્રાપ્ ને બતાયું કે વૈષ્ણવ સ્વરૂપ આપને ખૂબ ખૂબ વધાઈ જે શ્રી અને આપશ્રી ને વિનંતી કરે છે કે આપ આપની સુમધુર અમૃત વાણી વત્ર કરી સર્વ વૈષ્ણવજનો ને કૃતાર્થ કરો એવી વિનંતી સાથે આપ શ્રી ને ખૂબ ખૂબ કોટન કોટી ધનમ તરામ સાથે યુગ વૈદિક વેદમ આપ નું સ્વાગત કરે છે நமா கிருஷ்ண யசோதோ பூத்தன சு பயப்பாந लक्षिताश्रेषबालकम् अनन्तकन्दर्पकलाविलासं किशोरचन्द्रं रसिकेन्द्रशेखरं श्यामं महासुन्दरतानिधानं श्रीनाथचरणं शरणं व्रजेमि चरणकमलेभ्यो नमो नमः श्रीनागदमन् चरणकमलेभ्यो નમો નમ અત્રે ઉપસ્થિત બધા જ અમારા પ્રિય વૈષ્ણવજનો હમણાં જ આપ લોકોએ અમારા વ્યટપુત્ર શ્રી આયુષ્માન યોગેશ્વરજીના મુખે દશેરાનો બહુ સારો મહિમા શ્રવણ કર્યો અને ખૂબ ગુળ વાતો આપ લોકોએ શ્રવણ કરી આ બધાને પણ પ્રારંભમાં નવવિલાસ નવરાત્રી અને દશેરા ઉત્સવની બધાને ખૂબ ખૂબ વધ અને એડવાન્સમાં શરદ પૂનમના ઉત્સવની પણ વધાય નવરાત્રી નવરાત્રી જાય એટલે દશેરા દશેરા હોય તરત જ શરદ પૂનમ આવે રાસોત્સવ ભગવાન ચણે પર્વો સાથે જ છે અને પછી અગિયાર બાર દિવસમાં તો દિવાળી આવીને પણ ઉભી રહે આવતીકાલથી એ દિવાળી શરૂ થઈ ગઈ હશે આજે સમય ઘણો થયો છે તો હું સ્વલ્પ ભગવત સંકીર્તન ભગવત ચરણારનું ગુણગાન કરીશ આપણે દશેરાનું તાપેસું બહુ સુંદર રહસ્ય સાંભળ્યું અને નવરાત્રિની અંદર અલગ અલગ ભક્તો સાથે સ્વામીજીની ઈચ્છા કૃપાથી ભગવાને નવો વિલાસ કર્યા અને આ નવી વિલાસના સુંદર પદો અષ્ટખાઓએ રચેલા આપણે ત્યાં પ્રાપ્ત થાય છે પ્રથમ વિલાસકીયો શ્યામાજુ દ્વિતીય વિલાસ શ્યામા શ્યામાજુ એમ બધા જ વિલાસના કેવા શ્યામાજુ શ્યામા એટલે આપણા શ્રી રાધિકાજી એ બહુ સુંદર એ પદો છે અને એ બધા કીર્તનો રોજ આપણે નવરાત્રિમાં ગાઈએ તો આપણને અત્યંત આનંદ આવે પ્રભુ પણ ખૂબ પ્રસન્ન થાય એ રીતે પછી હમણાં દશેરા બે દિવસ પહેલા જ ગયો ગઈકાલે જ ગયો પરમદિવસિંહ પણ હતો અને હવે શરદ પૂનમ આવશે શરદ પૂનમ એ ભગવાનના રાસોત્સવનો મુખ્ય દિવસ भगवन पी तारात्रि शरदोत्फुमलिका वीक्षर मनश्चक्रे योगाश्रिता भगवानी पोता योगमाया उपाश्रय करजभक्तों ने पोता अलौकिक सुंदर रसास्वादन મહારાજ દ્વારા કરાવવાનો આપે સંકલ્પ કર્યો નિર્ણય કર્યો અને વેણુ નું વાદન કર્યું અને બધા જ ઘરે ઘર એ વેણુના સ્વર પહોંચી ગયા બધા જ ભક્તો ગોપીજનો દોડતા દોડતા ત્યાં આવ્યા ક્યાં આવ્યા કર્યો ભગવાન ચંદ્ર સરોવર આજે પણ ચંદ્ર સરોવરમાં રાસનો ચોતરો છે વ્રજની અંદર ચંદ્ર સરોવર પાસે રાસ નો ચોતરો છે ત્યાં બધા દોડતા આવ્યા વૃંદાવનમાં પણ રાસ કર્યો કામવનમાં પણ રાસ કર્યો આ બધા મહારાષ્ટ્રના સ્થળો પણ છે ત્યાં અલગ અલગ ઠીકાને ભગવાને વેણુનાદ કરી ભક્તોને બોલાવ્યા રાસ પંચાધ્યાય ભાગવતના દસમસ્કંધ ના પાંચ અધ્યાયો એને રાસ પંચાધ્યાય કે છે એમાં આખા મહારાસ રાસ લીલા રાખી લીલાનું વર્ણન શ્રી સુખદેવજી મહારાજે કર્યું છે બહુ સુંદર છે એના પર શ્રી મહાપ્રભુજીના

બધા જ રસોનો સમૂહ ભેગો થઈ અને એમાં સૌથી અલૌકિક ભગવદ રસ જેની અંદર પ્રાદુર્ભૂત થતો હોય મધ્યસ્થ બનતો હોય એને રાસ કહેવાય દો દો ગોપી બીચ બીચ માધવ એ પણ એક રાસનો પ્રકાર મહારાસનો પ્રકાર છે અને એક રાસનો પ્રકાર એક એક ગોપી બીચબીજ માધવ એ પણ પ્રકાર છે जय जय गोपी ये महाराष्ट्र प्रकार तारात्रि सरदना सरदनी ए मल्ली का ना पुष्पो खिली गए एकदम खिली गए भगवान अपी तारात्रि शरदोत्फुल्ल मल्लिका वृक्षर तुम मनस्चक्रे અને રાસ રમવા માટે આપે પોતાનું મન કર્યું અને તે વખતે પૂર્ણ ચંદ્રમાં ગગનની અંદર ઉદિત થયો ભૌતિક ચંદ્રમાં તો થયો જ પણ પ્રભુએ શ્રી કૃષ્ણને પોતાના અલૌકિક મનમાંથી ચંદ્રમાં પ્રગટ કર્યો અલૌકિક આધિદૈવિક ચંદ્રમા અને એનો ઉલ્લેખ એ ચંદ્રમામાં કાલીમા ન હોય આ ચંદ્રમા છે અને એ ઉગે કે આથવે નહીં મિત્રો જ્યારે પ્રભુ ઈચ્છા કરે ત્યારે પ્રગટ થાય ત્યારે એ ચંદ્રમાનું આપે પ્રાગટ્ય કર્યું અને એ ચંદ્રમાની અલૌકિક રાત્રિમાં એના સુંદર પ્રકાશમાં એની કિરણાવલીઓમાં એની શીતલતામાં આપે મહારાજ મહારાસજની અંદર કર્યું जन्म में तो भगवान योगमाया। आ भगवान पिता रात्रि शरदोत्फुल्ल मल्लिका वृक्षरंतु मनश्चक्रे योगमाया माया योगमाया योग आ योग कौन से कोई देवी नहीं योग माया ये तो भगवान ने पोता नी अपनी सुयंग में विराती पोता एक व्यक्ति અને યોગમાં શબ્દ અહીંયા જે પ્રયોગ થયો છે એ સાક્ષાત સ્વામીનીજી શ્રી રાધિકાજી માટે એટલે આવે ત્યારે ને રાસ સમય હે ગયો હે કૃપા કર કે પધારો એમ નથી બોલતા તો આ એ ભગવાન શ્રી રાધિકાજી ના સ્વરૂપ અહીંયા નામ ઈનડિરેક્ટલી કહેવામાં આવ્યું છે શ્રી સ્વામીની રાધિકાજી નો સાથ લઈ એ શ્રી રાધિકાજી ના સ્વરૂપ સ્થાપન ગોપીજનો રાધિકાજી અંદર આવિર્ભૂત થઈ ગયા બધાની અંદર બિરાજી ગયા ભગવાન સાથે રાસ કરવાનો અધિકાર સ્વામીની રાધિકાજી સિવાય બીજા કોણ હોય તો એમાં श्री राधिका जी स्वामी इमाम ब्या जी गया इतने अपने महाराष्ट्र चित्र में बोलीए छे नंदन दंडवत करती वक्त शू बोलीए छे श्री राधा कृष्णा अभ्याम नमः रास रसेश्वराय रास रसेश्वरी यही नम श्री कृष्ण रास रसेश्वर से रास रासेश्वर से तो श्री स्वामी राधिका जी रास रसेश्वरी આ બંનેનો ઉભયનો સંગમ થવાથી મહારાસ મહારસ મહારસનું ત્યાં પ્રાગટ્ય થાય છે મહારાસમાં મહારસ અલૌકિક ભગવત પ્રિયાપીતમનો યુગલ સરકારનો જે મહારસ એ પ્રાગટ્ય થયા છે તો ત્યાં બહુ સુંદર વાજિંત્રો નાના પ્રકારના અનેક પ્રકારના વાજિંત્ર વાગવા વાણ્યા ભગવતીઓ અષ્ટે ગાયું છે

अब तुम विचार कल्पना करो प्रभावदार सुंदर अलौकिक इन स्वरूप क्या गुंजवा लाग्या तां दितां दितां दिदिकट दिदिकट चलन सों गिर सों गिर सों जन प्रचण्ड गाड श्यामा को ये नाद भावे श्री स्वामी जी या नाद बहु भावे और रास रा पे इतना सुंदर छे तो मैं एक बात जरूर रास कीर्तन ना शौकीनो तब करता जसो પણ હોય તે પણ રસ લે વાત સાંભળે અલકાજીએ આજે રાસનું કીર્તન ગાયું કે નહીં કે બાકી છે એ હું કંઈક બોલી લઉં પછી જરૂર એમનું એમના મુખે પણ આપણે રાસનું કીર્તન સાંભળીશું એ શ્રવણ કર્યા પછી જ આપણે ત્યાંથી જીશું તો એ મહારાષ્ટ્ર નૃત્ય પ્રધાન આ મહારાષ્ટ્રની અંદર જેટલી પણ સંગીતની કલાઓ હતી સંગીતના પ્રકારો હતા એ બધા જ સામેલ હતા એવો એક પ્રકાર નહીં હોય કે જે મહારાષ્ટ્રની અંદર સામેલ નહીં થયો હોય જેટલા પણ જાતના નૃત્યો શાસ્ત્રોક્ત પદ્ધતિના ભારતીય નૃત્યો રાષ્ટ્રીય નૃત્યો એ બધા જ નૃત્યો મહારાષ્ટ્રની અંદર હતા સંગીત ના નૃત્ય પ્રધાન નાટ્ય પ્રધાન મહારાષ્ટ્ર એની અંદર બધા જ હતા અને એમાં બધી જ પ્રકારના વ્રજભક્તો બધા જ પ્રકારના ભગવત સ્વરૂપોએ એમાં પોતે પ્રગટ થઈ અને મહારાસ કર્યો છે અને એ અલૌકિક સુખ બધાને આપ્યું છે રસાનામ સમૂહો ઈતિ રસોનો સમૂહ ભેગો થાય કટ્ટો ત્યારે એને મહારાસ કહેવાય તો એ મહારાસની અંદર આ બધા વસ્તુનું પ્રાગટ થયું વાયંત્ર પ્રાગટ થયા બધા જેટલા રાગ રાગીની બધા હતા એ પણ ત્યાં પ્રગટ થયા શું બધા અને વ્રજ ભક્તો છે શ્યામ ત્યાં વિનંતી કરવા ચલ રાધી કે સુજાન તેરે હિત ગુણ નિધાન રાસ રચો કુંવર કાન તટ કલિંદ નંદિની निर्तत ब्रजयुवती युवती रासरंग रास अति कौतूहल राकानिश शरद मास विमल चांदनी इत्यादि अब सुंदर हमारा चल हूँ राधिके सुजान हे राधिके हे स्वामिनी आप पधारो रास को समय हे गयो है हैं अने आप पधारो अने आप सकल सुजान छो અને આપનાથી રાસ વર્તશે આપ રાસ છે છો સ્વામીજી પધારીને જ્યારે અનેક બધા ગોપીજનોની અંદર પોતે બિરાજી અને રાસ કરે છે કેટલા નૃત્ય પ્રદાન કરે છે કેટલા બધા નૃત્યો ત્યાં પ્રગટ થયા છે કેટલા રાગ રાગીનીઓ પ્રગટ થયા છે કેટલા બધા વાજિંત્રો પણ વાગવા માંડ્યા છે હે ને કેટલા પદો છે શ્યામ સજની શરદ રજની પૂર મધ્ય નૃત્યના તાંત્રિકતા 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 ચીરે બંધ કરત કામ લાલ સંગ કાન સંગ લેત માનસિક ગિરતા 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 થન સુંગ થન સુંગ ગીર સુંગ ગીર સુંગ ગીર ગીર ઘન પ્રચંડ ગાજ અને કેટલા જ માજી ને બોલો એની અંદર આપણે કીર્તનમાં શ્રવણ કરવા મળે છે ત્યારે તમે વિચાર કલ્પના કરો જરાક થોડી કે એ વખતે શું બધા અંદર વાજરો વાગ્યા છે શું નૃત્ય થયા છે શું અદ્ભુત દ્રશ્ય દેવોને પણ દુર્લભ દેવતાઓને પણ દુર્લભ આ દ્રશ્ય ભક્તોને કૃપા કર્યું અને અપૂર્વ પોતાના અલૌકિક ભગવદ રસની અંદર એમને ડૂબાડી રહ્યા અને ભગવદ રસનો સાક્ષાત અનુભવ કર્યો કે કેટલી તપસ્યાઓથી પણ એ ફલ એ પ્રાપ્ત થતું નથી બરાબર આપણે ત્યાં સાત સ્વરૂપોમાં શ્રી ગોકુલચંદ્રમાજી એ પણ રાસનું સ્વરૂપ છે અને સાતમું સ્વરૂપ પંચમ સ્વરૂપ ગોકુલચંદ્રમાજી અને સાતમું સ્વરૂપ શ્રી મદન મોહનલાલજી એ પણ મહારાસનું સ્વરૂપ છે આ આપણે ત્યાં સાત સ્વરૂપમાં મહારાસ રાસના સ્વરૂપો કહેવાય છે અને એ રીતે શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજી બાવા દેવ નાસર દ્વારા એ પણ રાસ રાશેશ્વર છે ધારણ કરનારા અને રાસ રાશેશ્વર પણ છે બરાબર તો એ પણ હંમેશા નૃત્ય મુદ્દામાં શ્રીનાથજી નું સ્વરૂપ તમે જોશો બીજા એક એંગલથી તમને નૃત્ય કરતા દેખાશે બરાબર છે એંગલથી જોશો રાસ રાસેશ્વરના ભાવથી તો તમને એ નૃત્ય કરતા જ દેખાડશે એમનું સ્વરૂપ એવું નૃત્ય કરતું તો આ બધા સ્વરૂપમાં આપણે દર્શન કરીએ ત્યારે આપણે ઘરમાં શ્રી રાજી બાબાનું ચિત્રજી રાચતો હોય સેવામાં ત્યારે આ પણ ભાવ કરી લેજો તમને શ્રી નાજી બાબા જરૂર શ્રી મહાપ્રભુજીની કૃપાથી તમારા પર આ કૃપા કરશે અને તમને આ દર્શન આપશે બરાબર શ્રી મહાપ્રભુજીની એ કૃપા તમારા બધા પર ખૂબ રહે એવી હું રાસ રાસેશ્વર ભજ ભક્તો અને ભગવાનના ચરણાર્વિંદમાં વિનંતી કરું છું અને બીજું કે આ વખતે શરદ પૂનમ પૂનમના દિવસે મોટું ચંદ્રગ્રહણ દેખાવાનું છે ભારતમાં ઇન્ડિયામાં તો દેખાશે પણ તમારા લંડનમાં ઇંગ્લેન્ડમાં અને અમેરિકામાં બધે પણ દેખાવાનો છે અહીંયાનો જે ક્રમ છે એ ક્રમ અમે તમને બતાડીએ આપણે અહીંયા અહીંયા બધા હવેલીઓમાં દ્વારા સિવાય જુદો છે અહીંયા પૂરના દિવસે રાત્રે અગિયાર ધ્રણનો સમય રાત્રે રાત્રે અગિયાર ને એકત્રીસ મિનિટે એનો સ્પર્શ થશે શરૂઆત થશે અને રાત્રે પચીસ વાગી ચુમ્માલીસ મિનિટ અને એનું નિવૃત્તિ ગ્રહણ છૂટશે સવાર સત્તાવીસ વાગી અને છપ્પન મિનિટ ત્રણ રાત્રે ત્રણ વાગી અને છપ્પન મિનિટે એ પૂરો ગ્રાસ થઈ જશે અને એ પછી એનો મુખ મુખ થશે એટલે એમ છૂટશે આ દરમિયાન ઠાકોરજી બધા શિખાડીને જાગશે મંદિરોમાં વિષ્ણો ત્યાં જગાડવાની જરૂર નથી કોઈ સેવા હોય એને તો પુરાવી રાખવા પણ મંદિર હવેલીમાં ઠાકોરજી બધા જાગરણ કરશે અને કીર્તનો ગવાશે સંકલ્પ થશે દાન રાસાની કટોરીમાં ઘી ભરી અને ઠાકોરજી વતી દાન પણ કરાશે અને આ વખતે ત્યાં બધા અલગ જાતના માનના પદો બીજા પદો એ બધા કીર્તનો પણ હવેલીઓમાં ગવાશે લાવવા પછી આવું મોટું ગ્રહણ રાતના ટાઈમ પર આવ્યું એટલે અહીંયાનો ક્રમ જે છે આખો એ ક્રમ પ્રમાણે આ ગ્રહણ લંડનની અંદર સાત ને સેવન એન્ડ ટુ પીએમ થી લઈને ઇલેવન એન્ડ ટ્વેન્ટી ફાઈવ પીએમ સુધીનો રહેશે બરાબર એટલે ફોર અવર્સ એન્ડ ટ્વેન્ટી થ્રી મિનિટનું આગ્રહણ યુકેમાં રહેશે લંડનમાં એ દરમિયાન દરમિયાન આપણે બધા અવળી જતા હોઈએ છીએ પાછું માથેથી સ્નાન કરી કપડાં બધી ચોખ્ખા થવું જોઈએ પછી ઠાકોરજીની સેવા ન્યુયોર્ક અમેરિકા ન્યુ યોર્ક એ બાજુ સેવન્ટી એન્ડ ફિફ્ટી મિનિટ થી એ સ્ટાર્ટ થશે એટીન અવર્સ એન્ડ ટ્વેન્ટી સિક્સ મિનિટ પે ઉસ્કા એન્ડ હોય એનો એન્ડ થશે એટલે થર્ટી ફાઇવ મિનિટનું આમ કુલ ત્યાં ગ્રહણ ચાલશે પરંતુ આમ જોવા જાવ તો એનું ટચ ટચિંગ અને એનું ટોટલ મુક્તિ એટ એન્ડ ફોર્ટી પીએમ એટ એન્ડ ફોર્ટી પીએમ એમ ટુ ફોર એ એમ સુધી રહેશે ખ્યાલમાં આવ્યું ન્યૂયોર્ક અમેરિકામાં લ્યુયો બાજુના લોકોલીઓમાં આ રીતે એને ફોલો કરવાનું રહેશે અને એ જ રીતે સેવા ક્રમ આ વખતે કેવો રહેશે એ પણ ઘણાના પ્રશ્નો હોય છે તો સેવામાં સફેદી ભરી જ કોરી રાખવી રસોઈ પાત્રો વગેરેની શુદ્ધિ કરવી ગ્રહણના પહેલાં બધે દર પધરવા અને રાત્રે લાગે ત્યારે ઝારીજી બનતા બધા લઈ લેવા અને પ્રભુ પાસે સૂકા મેવા ડ્રાય નો ડબરો ધરવો ગ્રહણનો ટચ જ્યારે થાય એના દસ મિનિટ પહેલાં બધું લઈ રહી અને પ્રભુને ગ્રહણમાં બિરાજમાન કરવા આ હવેલીનો ક્રમ છે અને છૂટે ત્યારે પાછા સ્નાનથી શુદ્ધ થઈ અને શ્રી પટોસે પ્રભુને ઉષ્ણ જલથી સ્નાન કરાવી અને પરિશ્રમ ભોગ ધરવો અને આગળની બધું સેવાનો ક્રમ હોય તે આગળ ચલાવો ટૂંકાણમાં પ્રકાર છે વૈષ્ણવના ઘરે ઠાકોરી ઘર સેવામાં આવું રાત્રે જાગરણ કરાવવાની જરૂર નથી આ ગ્રહણ હવે આપણે સેવા કે ભક્તિશા સં નથી પણ સામાન્ય રીતે તમારા નોલેજ માટે આ ગ્રહણ ચાર રાશિ મેષ રાશિ વૃશ્ચિક રાશિ આ ગ્રહણ મેષ રાશિમાં થાય છે એટલું યાદ રાખ જે રાશિમાં ગ્રહણ થતું હોય એને માટે સારું નહીં કહેવાય શુભ ફલ વૃષ્ટિક રાશિ કુંભ રાશિ મિથુન રાશિ અને કર્ક રાશિ આને માટે બહુ બેટર બેસે પણ મિશ્ર મિશ્ર એટલે સા બહુ સારું અને બહુ ખોટું એવું સિંહ રાશિ તુલા રાશિ ધન રાશિ અને મીન રાશિ પણ જે બેડ એન્ડ ફળ છે ખરાબ ફળ એ મેષ રાશિ મકર રાશિ કન્યા રાશિ અને વૃષભ રાશિ છે તો જેને મિશ્ર ફળ કે બેડ હોય ખરાબ ફળો એ લોકોએ ભગવાન નામનો જપ પાઠ વધારે કરવા સર્વોત્તમજીના પાઠ છે યમુનાષ્ટકના પાઠ છે શ્રી કૃષ્ણનો જપના આખો ગ્રહણ દરમિયાન જપ પાઠ કરો એનાથી ભગવત કૃપાથી જે બધું બેડ છે ખરાબ છે એ બધું ચાલ્યું જાય બસ આ તમારા ધ્યાન માટે નોલેજ માટે હું તમને કહું છું આ ગ્રંથ ઇન્ડિયા એશિયા ઓસ્ટ્રેલિયા ઈસ્ટ અમેરિકા યુરોપ અને આફ્રિકામાં પણ દેખાડશે બેલ્જિયમ થાઈલેન્ડ પોર્ટુગલ હંગેરી ઇજિપ્ત તુર્કી ઇન્ડોનેશિયા ગ્રીસ ઇટાલી સ્પેન ઇંગ્લેન્ડ મ્યાનમાર સાઉથ આફ્રિકા ફ્રાન્સ નાઇજીરિયા જાપાન ચીન વગેરે એમાં ગ્રહણનો વેદ ઇન્ડિયાની અંદર તારીખ અઠાવીસ દસ ત્રેવીસના બપોરે બે વાગીને એકત્રીસ મિનિટથી શરૂ થશે આ બધાના વેદના પૂર્વે ભોજન લઈ શકાય આ ઇન્ડિયા માટે છે અને સામાન્ય બધો ક્રમ છે વધારે તમારે કંઈ જાણવું હોય તો તમને પછી ત્યાંના કોઈ શાસ્ત્રી પંડિત કે મંદિરમાંથી હવેલી માંથી તમે એનું જાણકારી પ્રાપ્ત કરી શકશો અત્યારે આજે નવરાત્રિ નો વિલાસ દશેરા પર્વ અને શરદ પૂનમ એ બધા મહાઉત્સવની ખૂબ ખૂબ તમને બધાને વધાઈ સપ્રેમ શુભકામનાઓ શુભાશીર્વાદ બધા ભગવત પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી ગોવર્ધન ધન શ્રી નાથજી અમારા બધા પર શ્રી વલ્લભાદી મહાપ્રભુજી ખૂબ કૃપા કરે બધું સારું કરે જે ખરાબ હોય બધું દૂર કરે એવું સારું કરે અને પોતાના ચરણાર્વિંદમાં તમને ખૂબ અલૌકિક રતિ મતીને ગતિ આપે અને ખૂબ તમને એમાં ભક્તિ વધારે એ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સાદર વિનંતીપૂર્વક મારું વક્તવ્ય ભગવત ચરણાર્વિંદમાં સમર્પી અને હું વિરામ લઉં અમારા બધા પર શ્રીનાજી બાવાની ખૂબ ખૂબ કૃપા સુધારે તો એમના માનવ એક વાર હવે આવતી અગિયાર હશે દિવાળી શરૂ થઈ ગઈ છે તો દિવાળી દિવાળીનું પર્વ આપણે ત્યારે ઉજવીશું પાછા એક રાસનું પદ પણ તમે ખાસ સંભળાવો બધાને રાસનું પદ સાંભળી આશ્રય નું પદ પછી આપણે ભેગું ઉઠશું બરાબર ને કેમ મિનલ દેવી

विगलित कोसुम माल कच विलोलित निरख हसे गिरी वरधारी रास विलास गहे कर पल्लव एक एक भुज

शरद विमलन भराज निरत नन्द किशोरा परमानन्द प्रभु प्रभुवदन सुधा गोपीन रास विला गहे कर पल एक एक भुज ग्रीवा मेली विलास गए कर पल एक एक भुज ग्रीवा मेली द्वे द्वे गोपी बीच बीच माधो

મનુ મહારાજ ને સ્મિતાબોન કેમ સ્વપ્નિલ પ્રીતિબેન ઠાકોર વાલા વૈષ્ણવ આપન્વર્ટ કરી શકો છો હવે